नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। आजनो अभ्यास धोरण आठ विषय गुजराती, पाठ नंबर 22, किस्सा टूचका, लेखक स्वामी आनंद, जन्म 1887, अवसान 1976। स्वामी आनंदनुं मूळ नाम हिम्मतलाल रामचंद्र दवे हतुं। तेमनो जन्म सुरेन्द्रनगर जिल्लाना लीमड़ी पासेना सियाणी गाममां थयो हतो। तेओ नानपणथी घर छोड़ीने सन्यासी थया हता अने समग्र भारतमां खूब भम्या हता, एटले के फर्या हता। गांधीजीना संपर्कमां आवता राष्ट्रीय रंगे रंगाईने तेओ नवजीवननी प्रकाशन एटले के प्रवृत्तिमां गांधीजी साथे जोड़ाया हता। त्यार पछी तेमणे संतोना अनुज, कूड़कथाओ, नगरोड, नवला दर्शन जेवा पुस्तकों में अनोखा पात्रों प्रसंगों आलेख्या छे, जेमाना उत्तम लेखों धरतीनी आरती में संग्राहेला छे। सारा एवा लेखों धरतीनी आरती में संग्राहेला छे। त्यार पछी आगळनो फकरो के जे आपणने पाठमां शू कहे छे, ते टैक्स न आपवो पड़े तेवो गाड़ावाड़ानो प्रयत्न केम निष्फळ गयो, पाड़ानुं अंग्रेजी भेंसनो वर, टू कप टी એટલે કે બે કપ ચા શબ્દોથી થતી રમૂજ પહાડ પર ખાટલો કેમ ઢળાતો હશે, તેની મૂંઝવણ અને પહાડી બેંકના મેનેજરની ગેરસમજણ, આ કિસ્સાઓ આપણને રમૂજ પ્રેરે છે, હાસ્ય પ્રેરે છે। અને આ કિસ્સાઓ મૂળે સ્વામી આનંદ લિખિત પણ દિનકર જોશી સંપાદિત આંબાવાડીમાંથી લેવામાં આવેલા છે। સાથે આપેલા 5 ટૂચકાઓ માનવજીવનમાં હાસ્યના સ્થાનને તથા રોજિંદા જીવનમાંથી પ્રગટતા હાસ્યને રજૂ કરે છે। આ ટૂચકાઓ લોકોમાં પ્રચલિત છે। તો આપણે પહેલું જે કિસ્સા છે એની વાત કરીએ। એમાં પહેલો પ્રસંગ, ટોલ છાપરીએ જ સવાર પડ્યું, જે ટોલ નાકાની જે છાપરી હોય એની વાત કરે છે કે ટોલ છાપરીએ જ સવાર પડ્યું। એક ગામડિયાને છાપરું છાવા વાસ જોઈએ। એક ગામડિયો હતો, છાપરું ઢાંકવા માટે વાંસના લાકડા જોઈએ, જંગલ નજીક, પણ ટોલ નાકાવાળો બે આના ટેક્સ લે તે આપવા બાપડા પાસે ન મળે। જંગલ નજીક પણ ટોલનાકાવાળું જે બે આના ટેક્સ લે એ પૈસા એની પાસે મળે નહીં। એક દિવસ વહેલી સવારે બેલગાડી જોડી, બળદગાડું જોડી ને છાનોમાનો જંગલમાં પેસી ગયો। આખો દિવસ વાંસ કાપ્યા, આખો દિવસ લાકડા કાપ્યા, ગાડું લાધ્યું, લાકડાઓથી ગાડું પૂરેપૂરું ભરી નાખ્યું ને સૂરજ આથમીને અંધારું થયું ત્યારે ઘર ભણી વળ્યો, એટલે કે ઘર તરફ પાછો ફર્યો। મનમાં એમ કે આડા રસ્તે ફેરો ખાઈને ટોલ નાકાની છાપરીથી દૂર રહીને નીકળી જાઓ ને ઘેર પહોંચું। આખો દિવસ વાંસ કાપેલાનો થાક લાગ્યો હતો ને રાત પડી તેનો ઠંડો પહોર, હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવી ગઈ અને લાદેલા વાંસ પર લંબાવીને સૂતો। ગાડું ચલાવતા ચલાવતા એને તો ઊંઘ આવી ગઈ અને લાદેલા વાંસ પર, ગાડામાં જે પાથરેલા વાંસના લાકડા છે એના ઉપર લંબાવીને સૂતો। ત્યાર પછી બળદોએ જંગલની ઘરેડોમાં રાત આખી ચકરાવા લઈને ચાલ્યા કીધું। બળદોએ જંગલની ઘરેડોમાં આખી રાત
चक्रावा लईने चाल्या कीधुं। घरेड़ो एटले के गाड़ावाट, गाड़ू चाले तेवो जे रस्तो। तो ए गाड़ावाट में बड़दोए आखी रात चक्रावा लईने चाल्या कीधुं। चक्रावा लईने एटले गोल गोल फरता फरता चाल्या ज कर्या अने चरता गया। सवार पड़ीने मोस उजणू थयुं। मोस उजणू एटले के मोढ़ू सूजे तेवो वहली परोढ़नो समय, वहली सवार एने कहेवाय मोस उजणू। सवार पड़ी ने मोस उजणू थयुं। त्यां बराबर टोलनी छापरी सामे आवीने उभा रह्या। वहली परोढ़ थई अने बड़द तो बन्ने बड़द गाड़ू लई अने टोलनी छापरीनी सामे आवीने उभा रही गया। गाड़ीवान जाग्यो। टोलवाड़ो नाकादार उठीने दातण करवा बैठो हतो। गाड़ू जोता ज कहे लाव बे आना। गाड़ू जोतानी साथे शू बोल्यो? लाव, के छे बे आना। कहेवानो भावार्थ के बे आना बचावाना हता, टोल आपवानो नहोतो, छता पण के छे आखो दिवस वास कापे एनो थाक अने रातनो ठंडो पोर एना कारणे एनी उपरे सूई गयो लाकड़ा उपर अने आखरे एने टोल भरवो पड्यो। त्यार पछी बीजो प्रसंग आवे छे। भैंसनो वर मरी गयो। बापूजीना वहाला सेक्रेटरी स्वर्गवास महादेवभाईना पितराय छोटूभाई देसाई એ પારડીના સ્ટેશન માસ્તર હતા। એક દિવસ રેલના પાટાની કોરાણે એટલે કે બાજુમાં એક પાડ્યો ચાલ્યો જાય, પાટાની બાજુમાં એક પાડો ચાલ્યો જાય એટલામાં પાછળથી ગાડી આવી પહોંચી। પાડો એન્જિન સાથે જોરથી કહે છે અથડાઈને કચડાઈ ગયો। રેલવેનો કાયદો એવો કે જ્યારે કંઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્તરને મોટા ઉપરી અમલદારને તાર કરી એટલે કે સમાચાર કરીને તરત ખબર આપવી જોઈએ। તો છોટું કાકાએ હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું। પેલો કહે, પાડાનું અંગ્રેજી શું કરવું? છોટુભાઈ કહે, પાડો એટલે ભેંસનો વર, બીજું શું વળી? કે પાડાનું અંગ્રેજી તો ખબર નહીં કે પાડો એટલે કે ભેંસનો વર, બીજું શું વળી? પહેલાં એ તો તાર કરી નાખ્યો, સંદેશો છાપી નાખ્યો કે વન હસબન્ડ ઓફ બફેલો ડાયડ અંડર એન્જિન, એટલે કે એક હસબન્ડ ઓફ બફેલો, એક ભેંસનો વર મૃત્યુ પામ્યો છે અંડર એન્જિન, એટલે કે ટ્રેનની નીચે આવીને અવસાન પામ્યો છે। મુંબઈના રેલવે અમલદારો તો એ વાંચ્યા જ કરે, વિચારમાં પડી ગયા કે આવો સંદેશો કેવો છે કે વન હસબન્ડ ઓફ બફેલો ડાયડ અંડર એન્જિન, એટલે કે ભેંસનો વર ટ્રેનની નીચે આવીને મરી ગયો અથવા તો અવસાન પામ્યો। ત્યાર પછી આગળનો પ્રસંગ નંબર 3, તેરા બાપ કપટી। પહાડી લોકો પહાડી સડકોની કોરાણ એટલે કે બાજુમાં નાના ઝૂંપડા કરીને ચાની હોટલો કરે ને ઊભા મુરાદાબાદી પવાલામાં, મુરાદાબાદી એટલે કે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરમાં બનતા એવા પ્યાલા એટલે કે મુરાદાબાદી પવાલામાં જતા આવતા વટેમાર્ગોને ચા વેચે। આ પહાડી લોકો અગાઉ અંગ્રેજોથી બહુ ડરતા પણ આઝાદી આવ્યા પછી એકદમ હિંમતવાળા બની ગયા। એવા એક પહાડીની ચાની દુકાને એક અંગ્રેજ જઈ ચડ્યો। બાકડા પર બેસીને કહે કે 2 કપ ટી, એટલે એની ઈચ્છા એવી હતી અંગ્રેજની, ચાવાળાને એવું કહેવા માગતો હતો કે 2 કપ ટી એટલે 2 કપ ચા આપી દે એવું કહેવા માગતો હતો। પહાડી દુકાનદાર ગુસ્સે થઈ ગયો, એને એવું લાગ્યું કે 2 કપ ટી છે એવું કહેવા માગે છે, એટલે પહાડી દુકાનદાર તો ગુસ્સે થઈ ગયો, કહે કે મેં કપટી નહીં, તું કપટી, તેરા બાપ કપટી, તેરા ભાઈ કપટી, તેરા ચાચા કપટી, તેરા બેટા કપટી, મેં કપટી નહીં, અબ તો જય હિન્દ હો ગયા, અબ કપટી અંગ્રેજ કી ચલને વાલી નહીં, હવે કપટી અંગ્રેજીનું કશું ચાલવાનું નથી અને હું કપટી નથી, કે તારો ભાઈ કપટી, તારા બાપો કપટી વગેરે વગેરે બોલવા લાગ્યું। કહેવાનો ભાવાર્થ, અંગ્રેજે શું કહ્યું હતું? 2 કપ ચા, 2 એટલે કે 2 કપ એટલે કપ અને ટી એટલે ચા, 2 કપ ચા માગી હતી, પરંતુ એ શું સમજે છે કે મને કપટી કહે છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો પ્રસંગ,
अजी, पहाड़ पर चारपाई कैसे लगाते हैं? एक पहाड़ी काशी जात्राए गयो। रांधी खावा सारू धर्मशाला नजीक आवेली वाणियानी दुकाने दाल चोखा लेवा गयो। लालाए पूछ्यू, भाई कहाँ के रहने वाले? पहाड़ीए जवाब आप्यो, पहाड़ के। लालो कहे, हैं तुम पहाड़ के रहने वाले हो? पहाड़ पर रहते हो? पहाड़ी कहे, हाँ जी। लालो कहे, अच्छा भाई, ये तो बताओ कि पहाड़ पर लोग रहते तो है लेकिन सोते कैसे है? पहाड़ पर चारपाई कैसे लगाते हैं? लेकिन पहाड़नी पर लोग रहते तो खरा पण सूवे छे कई रीते? कि पहाड़नी ऊपर खाटलो कई रीते राखता हशे? के लालानी मूंझोण एम कि पहाड़ तो तंबू जेवो होय, तेना छापरा ऊपर खाटलो केम करीने ढाळता हशे अने लोग सूता केम करीने हशे? पेलो पहाड़ी लालानी सामू जोया ज करे। पेलो पहाड़ी तो लालानी सामेने सामे जोया ज करे कि आ वळी केवो सवाल कर्यो कि पहाड़नी ऊपर चारपाई कैसे लगाते हैं? त्यार पछी આગળનો પ્રસંગ, દરવાજા બંધ કર। શું નામ છે પાંચમો પ્રસંગ? દરવાજા બંધ કર। આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી। શું કહે છે? કે આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી અને બેંકનો મેનેજર પહાડી એક અંગ્રેજીને એનો કંઈક ચેક વટાવવો હશે તેની વાત કરવા બેંકના મેનેજર પાસે ગયો। મેનેજરે ખુરશી આપી। અંગ્રેજી વાત કરવા માંડી, ઢેરવાજા બેન્કર। શું વાત કરી? ઢેરવાજા બેન્કર। પહાડી મેનેજર સમજ્યો કે આને પૈસા માટે કંઈક ખાનગી વાત કરવી છે, તેથી બારણા બંધ કરવાનું કહે છે। શું લાગ્યું એને? કે આને કંઈક ખાનગી વાત કરવી છે, તેથી એ શું કહેવા માગે છે? કે દરવાજા બંધ કર, ઢેરવાજા બેન્કર। એટલે એને એમ લાગ્યું કે દરવાજો બંધ કર, પણ એવું ખરેખર એવું કહે છે કે ધેર વોઝ અ બેન્કર, પણ એને એવું લાગ્યું કે ઢેર વાજ બેન્કર એટલે કે દરવાજો બંધ કર, કે ખાનગી વાત કરવી છે। એણે બેંકના સિપાહીને બૂમ મારીને કહ્યું કે ચપરાસી, દરવાજા બંધ કર, પણ ખરેખર દરવાજો બંધ કરવાનું કહ્યું નહોતું। ખ્યાલ આવ્યો? ત્યાર પછી ટૂચકા, ટૂચકાની અંદર પહેલો ટૂચકો જોઈએ। કે મનુ તે ત્રણેય કેળા બાબુની સાથે વેચીને ખાધા હતા ને? તો કહે છે, મમ્મી ત્રણ કેળા વેચી શકાય તેમ નહોતા, એટલે પહેલાં મેં એક કેળું ખાઈ લીધું, પછી કેટલા વધ્યા? બે, પછી બાકીના બે રહ્યા, તેમાંથી એક બાબુને આપ્યું અને એક કેળું મેં ખાધું। આ ટૂચકા। એમાં બીજો પ્રસંગ, ગોવિંદ કહે છે કે આજે હું મારી છત્રી લેવી ભૂલી ગયો હતો। ઘેર આવીને ગોવિંદે પોતાની પત્ની રમાને કહ્યું। તો રમા કહે છે, તો તમને આ વાતની ખબર ક્યારે પડી? તમને આ વાતની ખબર ક્યારે પડી? તો ગોવિંદ કહે છે કે જ્યારે વરસાદ બંધ પડી ગયો અને એને બંધ કરવા મેં હાથ ઉપર લંબાવ્યો ત્યારે મને ખબર પડી કે મારી છત્રી તો હું લેવાનું ભૂલી ગયો। એનો અર્થ એમ કે ત્યાં સુધી એ પલળ્યો હશે ને। પ્રસંગ નંબર ત્રણ, બે દોસ્તારો રસ્તા પર સાથે જતા હતા। એક દોસ્તની પાછળ એક કૂતરો ભસતો ભસતો આવ્યો, આથી એ ઘણો જ ગભરાઈ ગયો। આ જોઈને તેનો દોસ્ત બોલ્યો કે તને પેલી કહેવતની ખબર લાગતી નથી કે ભસતા કૂતરા કરડે નહીં? તો દોસ્ત કહે છે કે કહેવતની ખબર મને તો છે। તો બીજો દોસ્ત બોલ્યો, તો પછી ગભરાય છે શાને? તો પહેલો દોસ્ત બોલ્યો, પણ આ કૂતરાને કહેવતની ખબર ના હોય ને? ખ્યાલ આવ્યો? કહેવતની ખબર મને તો છે, પરંતુ આ કૂતરાને કહેવતની ખબર ના હોય ને, એ કરડી જાય તો? ત્યાર પછી પ્રસંગ નંબર ચાર, મોટી બહેને સોનલને એક પ્રશ્ન કર્યો। મોટી બહેન કહે છે કે સોનલ, સૂર્ય ઉગે જ નહીં તો શું થાય? સોનલ કહે છે કે વીજળીનું બિલ ખૂબ જ આવે બહેન, બીજું કંઈ થાય નહીં। શું થાય? વીજળીનું બિલ વધારે આવે, બીજું શું થાય? કે બીજું કશું થાય નહીં। તો વિદ્યાર્થી મિત્રો, કિસ્સા ટૂચકા પાઠમાં ખ્યાલ આવી ગયો હશે તો તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને આ શબ્દ સમજૂતી એટલે કે આના શબ્દાર્થ, ત્યાર પછી એનું અભ્યાસ અને એનું સ્વાધ્યાય સારા અક્ષરે ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે। તો આજનો અભ્યાસ અહીં પૂર્ણ કરીએ છીએ। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ।